નીચે ઉતરવાની જગ્યા છે. આમ જો ગયા અઠવાડિયે અમે અહીંથી શૂટિંગ કર્યું હતું શાયરી વિડીયોનું, બરાબર. અત્યારે હા છે ને, અમારા વલીભાઈ ચોકમાં રોશન છાપી, ભાલમ છાપી અને ગેબન અત્યારે થઈ ગયો છે જોહરની નમાઝનો ટાઈમ, બરાબર. આ રહીશભાઈ છે આપણે, પછી આ દુલા દાદા છે, અહીંયા બધા જો અલગ અલગ ક્રિકેટ રમે છે. અસલામ વાલેકુમ એવરીવન, કેમ છો? હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો ગાઈસ, આજનો આપણો થવાનો છે પહેલો લાઇફસ્ટાઇલ વ્લોગ, બરાબર. ડેઇલી મિનિમમ વ્લોગનો જે ચાલુ કરવાનો છું દોસ્તો, તો આજે છે રવિવાર અને આજથી હું ચાલુ કરવાનો છું ઇન્શાલ્લાહ. મેં ઇન્સ્ટાગ્રામમાં પણ પોલ મૂકી હતી, બરાબર, તો એમાં રિસ્પોન્સ સારો આવ્યો હતો. તો હવે મને એમ થયું કે નહીં, હું ડેઇલી વ્લોગ ચાલુ કરી દઉં, જેથી કરીને યુટ્યુબમાં પણ તમારો સપોર્ટ મળી શકે થોડોક, ઇન્સ્ટાગ્રામમાં તો મળે જ છે મને. તો ફાઇનલી ગાઈસ, હવે આપણે આજે આ શું શું કરવાનું છે, ક્યાં જઈશ, શું કરીશ, એ બધું વિડીયોમાં તમને બતાવીશ આખા દિવસનું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, અને ચેનલમાં જો તમે પહેલી વાર છો, નવા છો, તો લાલ કલરની જે ઘંટી બતાવતી હશે એને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને ડેઇલી નવા નવા વિડીયોના અપડેટ મારી ચેનલમાં મળતા રહેશે, બરાબર. તો હવે હજી તો સવાર પડી છે, બરાબર, હજી ઉલઠો છું હું સવારના. આજે છે રવિવાર, તો આજે તો ભાઈ જોબની રજા હોય, હા, હોલિડે હોય એટલે, બરાબર. તો હવે આપણે જઈએ છીએ ફ્રેશ થઈને નાસ્તો કરવા માટે, બરાબર. તો તમને સવાર સવારનો નજારો બતાવી દઉં. જો આ છે અમારે જાંબુડો, અહીંયા છે ને અમારે આ ઝાડ ઉપર જાંબુડા આવે, પણ અત્યારે તો સિઝન છે નહીં એટલે અત્યારે ન આવે, બરાબર. એ શિયાળામાં આવે અને મતલબ 4 મહિના જ આવે અમારે, બરાબર. આ એ પેડ છે, તમે જોઈ શકો છો, બહુ જબરજસ્ત જાંબુ આવે અમારે, એકદમ લાલ. અને બીજી વસ્તુ, આ જો આપણી ગાડી વરસાદના કારણે ઢકાયેલી છે, બરાબર. હવે આને ખોલશું, ઓપન કરશું, અનબોક્સિંગ ક્યારે એને ખબર પડશે. ચાર રીતે તો આમને રાતે ઢાંકી દેવાની, જોઈ લો, બરાબર. આ ફર્સ્ટ મિની વ્લોગ છે, સોરી, આ ફર્સ્ટ વ્લોગ છે એટલે તમને બતાવું છું બધું. પછી દોસ્તો, આ છે અમારી જમરૂખડી, જે આમાં જમરૂખ ખાવે છે બધા અલગ અલગ, બરાબર. જોઈ શકો છો, બે અમારી જમરૂખડી છે, જોઈ શકો, જોઈ લો. ને આ એક છે અમારી મોટી માન નારિયેલી, બહુ જબરજસ્ત છે. તો ગાઈસ, હું આવી ગયો છું નાસ્તો કરવા, બરાબર. હવે ધબાટી બોલે ધબાટી બોલે, 4 રન લગા દે ઉસમે, કયો લાઈક કરો, કમેન્ટ કરો, કયો. ઓ ગાઈસ, ક્રિકેટ હજી ચાલુ જ છે, દાદા ચેન્જ થયો છે, ધબધબાટી બોલવે છે અમારા વલીબેન ચોકના. આ બધાને ઇન્ડિયન ક્રિકેટમાં મોકલાઈ દેવાની જરૂર છે. જો 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 જો, વાહ દોસ્ત વાહ. એક સમય અમારો હતો અહીંયા, અમે રમતા, અમે ધબધબાટી બોલાવતા બધા. એ અમુક તો ઓવર એક્ટિંગ કરશે, કેમ કે યુટ્યુબમાં વિડીયો શૂટ થાય છે ને. કપાઈ ગયો, જો એ કેટલા કરવાના છે, કેટલા છે, કે કપાઈ ગયો. ઓ ગાઈસ, આ છે ને અમારા વલીભાઈ ચોકમાં રોશન છાપીર, ભાલમ છાપીર અને ગેબન છાપીર ની ત્રણેય બાપુની દરગાહ છે, જોઈ લો તમે. અહીંયા દરગાહ પણ છે અને મસ્જિદ પણ છે, બરાબર, જોઈ શકો. અને અહીંયા સામે મસ્જિદ પણ છે, જો મસ્જિદ જ આપણે. અહીંયા આટલું સર્કલ છે અમારા વલીભાઈ ચોક નામથી પણ અહીંયા વર્તાય છે, જોઈ શકો છો. એટલે ગાઈસ, અત્યારે વાગી ગયા છે 11:30 આસપાસ, ને આજે રવિવાર છે પણ કંઈ જવાનું મન નથી થતું, કેમ કે વાતાવરણ પણ અત્યારે એવું છે થોડુંક ચોમાસાનું વરસાદના કારણે. તો હું ને મહેંદીભાઈ બેઠા છીએ સાઈડમાં, બટ હવે જોઈએ છીએ ત્યાં જઈએ, ત્યાંની ઉપર પછી કંઈક જવાનું થશે. અત્યારે તો કાંઈ મૂડ છે નહીં, હવે જઈએ તો તમને બતાવું આગળ, ત્યાં સુધી વિડીયોમાં બનાવી દો, બરાબર. ની પહેલાં ચેનલમાં પહેલી વાર છો, નવા છો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હું ડેઇલી વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મિની વ્લોગ અપલોડ કરું છું. આજે મારો સાંજે આવવાનો છે 107 108, તો ત્યાં પણ મને ફોલો કરી આવજો, અને સાઈડમાં બતાવું છું, બરાબર. ત્યાં સુધી બનાવી દીધું. હું અત્યારે આવી ગયો છું ઘરે, બરાબર. પછી કાંઈ કામકાજ હતું નહીં તો હું બહાર હતો શેરીની, તો અત્યારે હું આવી ગયો છું ઘરે. અને અત્યારે મારે થોડુંક કામ છે મોબાઈલમાં, અત્યારે વાગી ગયા છે 12:07.
ત્યારે થોડુંક મારે મોબાઈલનું કામ છે બરોબર, આ મોબાઈલનો ડેટા આ મોબાઈલમાં લેવાનો છે અને મોબાઈલ મેં લીધો છે સેકન્ડમાં સારો છે બરોબર, કેમ કે વિડીયો શૂટિંગ માટે જ ખાસ લીધો છે, તો એ તમને ક્યારેક વિડીયોમાં રિવીલ કરી દઈ બરોબર. અને આમાં તો બે ફોન છે એટલે આમાં એક ઓર્ડર લેવાનું કામકાજ હોય છે, પ્લસ અત્યારે થોડુંક મારે કામકાજ છે મોબાઈલમાંથી ડેટા ટ્રાન્સફર કરવાના છે, વિડીયો એડિટિંગ કરવાનો છે અને થોડીક ઈમેલ આઈડીની પણ સેટિંગ કરવાની છે બરોબર. તો મોબાઈલમાં રિઝલ્ટ કેવું છે અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં અને તમે ક્યાંથી વિડીયો જોવો છો મને કમેન્ટ કરીને ખાસ જણાવજો બરોબર. ને અત્યારે કાંઈ જવાનું મૂળ છે નહીં, ગાડી પણ રામનામ છે જોઈ શકો છો અને વાતાવરણ તો છે જ તે થોડુંક કઢ્યું. તો બસ આ જ કહેવાનું હતું. જો અમે મિનરા દાદા આવી ગયા, લે અલે 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 જો ભાઈ ગયો, જો ભાઈ ગયો. કવર કાઢું છું ગાડીનું કેમ કે આપણે થોડીક દુકાને કામ છે, વસ્તુ લેવા જાય છે. ગાડીને અનબોક્સિંગ કરી નાખી છે જોઈ શકો છો તમે, અને કવરને મૂકી દીધી કાઢવાનો કે ઘડી ઘડી કાઢવાનો મૂકી દીધું બરોબર. હવે ગાડી ઓપન જ રહેશે બરોબર, કેમ કે રાતે જો ઢાંકવાનું હોય, હવે બાકી કાંઈ ઢાંકવાનું હોય દસ વરસાદ હોય બાય ચાન્સ તો આમને ખુલ્લી હોય, એવું બહુ હોય તો જ ઢાંકવાની હોય, બાકી રકમ રાતે જ ઢાંકવાની. હવે હું ગાડીને બહાર કાઢી લઉં ભાઈ બતાવું. હું ને મહેંદીભાઈ નીકળી ગયા છે બરોબર, આગળ તમને બતાવું. હું અત્યારે આવી ગયો છું દુકાને, કેમ કે મારે અહીંયા થોડું કામ હતું બરોબર, તો અત્યારે થોડુંક વસ્તુ લેવાની છે તો આવી ગયો છું દુકાને. કે દુકાને અત્યારે થઈ ગયો છે જોહોર ની નમાઝ નો ટાઈમ બરોબર, દોઢ વાગી ગયો છે મસ્જિદે, દોઢ વાગ્યા ની જમાત નો ટાઈમ છે. હવે હું જાઉં છું જોહોર ની નમાઝ પડવા માટે બરોબર, તો હવે પછી નમાજ પડીને પછી મળું છું ત્યાં સુધી બનાવ્યો વિડીયો. ચાલો અત્યારે વાગી ગયા છે ચાર બરોબર, અને આજે છે રવિવાર, તો નાહી ધોઈને હું ફ્રેશ થઈ ગયો. બનાના ખાવ છો એટલે એનર્જી થોડીક આવી જાય, વીકનેસ છે થોડી, હું બનાના ખાવા તો એનર્જી આવી જાય, કેલ્શિયમ કરી જાય તો એનર્જી આવે વિડીયો બનાવવાની બરોબર. તો હવે આપણે ક્યાં જવાનું છે તમને આગળ વિડીયોમાં બતાવું છું. ત્યાં સુધી બનાવ્યો વિડીયોમાં ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે અમે આવી ગયા છીએ લાઇટ હાઉસ, પેલા જતા બંધારો આવે છે મહુવાની આન બાન અને શાન કહેવાય, એ બંધારામાં અત્યારે ખૂબ જ પાણી છે બરોબર. અને દોસ્તો એનું કાંઈ લોકેશન છે એટલે કાંઈ ઘટે નહીં, મહુવાવાળાને તો ખબર જ છે પણ જ્યાં બહારથી વિડીયો જોવે છે ને એના માટે છે. ખૂબ સરસ અને ડેન્જર લોકેશન છે અને અહીંયા જબરજસ્ત એક મહુવા લાઇટ હાઉસ પહેલાં આવે છે કે બંધારો કહેવાય એને, તો એ બંધારો ડેન્જર છે. અને અહીંયા વાણ પણ પડી છે જોવો છો, મેં તો વોડકું છે નાનું, કે જે અહીંયા વાડીઓ ઓળાવે છે આગળ જે લોકોની વાડીઓ હોય છે એ લોકો આમાંથી પ્રસાર થઈને જાય છે બરોબર, જેથી કરીને ઓલા કાંઠે સુધી પહોંચી જાય. આ તમે જોઈ શકો છો, એક બે સામે પણ પીડા છે, એક બે સામે પણ પીડા બરોબર દોસ્તો. તો હમણાં તમને સિનેમેટિક મોડ બતાવું છું બરોબર. આ છે મહુવાનો બંધારો, તો અહીંયા એકવાર જરૂર તમે વિઝિટ કરજો, બહુ ડેન્જર છે અને પાણી ખૂબ આવી ગયું છે. ગયા અઠવાડિયે અમે આવ્યા હતા એટલું બધું પાણી હતું નહીં, એટલે મહુવામાં હમણાં ચાર પાંચ દિવસથી વરસાદ પણ ઓછો છે એના કારણે. તો અહીંયા દોસ્તો દરિયા કિનારો પાણીમાં થોડોક વધારો છે, આમાં અમે ગયા અઠવાડિયે આવ્યા હતા ને તો બહુ ઓછું હતું, અત્યારે થોડુંક વધી ગયું છે. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો એટલું બધું પાણી છે, ડેન્જર લોકેશન છે ગાઈસ, અને પાણી પણ વધતું છે જોઈ શકો છો. બહુ ડેન્જર સિનેમેટિક લોકેશન પણ આવે છે, અહીંથી નજારો જ અલગ છે આખો ગાઈસ. ફોટો અને લોકેશન ખૂબ જ ડેન્જર આવે છે, તો તમે એક વાર જરૂર થી આવજો અને ફોટા અને લોકેશન બહુ સારું છે તો ફોટા પાડજો, વિડીયો બનાવજો, બહુ ડેન્જર આવે છે. ગાઈસ તમે જોઈ શકો છો આ ખાડો પડી ગયો છે, રસ્તાની વચમાં દેખાય નહીં ઓલી બાજુથી પણ અહીંથી જરૂર દેખાય છે, આ ખાડો બહુ ઊંડો છે. અહીંયા તકલીફ ક્યારે પડે છે મોટું વાહન આવે ને ત્યારે, બાકી નોર્મલી વાહનનો બીજો ખાડો એક બતાવી દઉં.
ખૂબ ધ્યાન રાખજો. આ પણ ઊંડો ખાડો છે, તમે જોઈ શકો છો બરોબર, જેથી કરીને ખાડા વાડામાં ગાડી ન વહી જાય બરોબર. આપણી સેફટી આપણે ખુદને સાવચેતી રાખવી પડે છે બરોબર ને ભાઈ. અત્યારે જો એટલું પાણી છે, જયારે કઈ નતું એનથી પણ નીચે હતું, અત્યારે જો ત્યાં ઉભું રહેવાનું છે, પણ ત્યાં કેટલું પાણી છે જો, પથ્થર પીડ્યો છે ત્યાં જો, આમ કેટલું પણ કેટલું પાણી છે બરોબર કઈ તમે જોઈ શકો છો. ઓલા છે ને એ નારિયેલી ના થડિયા છે, આવું છે કાક, એટલે પાણી ફૂલ જોરમાં છે ને, ફૂલ એમ કેવાય કે એના તુફાન તુફાન મે હૈ અભી પાણી, અભી ઉસકે પાસ છેડના નહીં ઉસકો, વરના હમકો લેકે ચલી જાય. કે કમળ હતા ઈ ગાઈસ, સામે હતા કમળ બરોબર, આ તમે મારી આંગળી ઈ બાજુ હતા, જો સામે છે તે વચમાં પેલા આમ જબરજસ્ત સીન આવતો, જયારે બહુ પાણી ઓછું હતું ને ત્યારે ચોમાસા પેલા. અત્યારે ગાઈસ જો તમે કેટલા આ બાજુ વ્યા ગયા છે, એટલે ઈ ધીરે ધીરે ઉગતા પણ હોય, નવા ઉર્જામાં પણ હોય, અને ગાઈસ આ પાણીની હિસાબે બધા આમ વ્યા ગયા, એટલે તમે જોઈ શકો છો ગાઈસ કે ચોમાસામાં ધ્યાન રાખવું પાણીનું અને દરિયાનું બરોબર, નાવા પાવાની બહુ કોશિશ ના કરવી, જેથી કરીને આપણે મુશ્કેલીમાં ફસાઈએ અને આપણી જાનનું જોખમ હોય, એટલે સાવચેત એટલા તો ખબર પડતી જ હોય. ચાલો હવે ગાઈસ આગળ શું છે તમને બતાવું છું. ફેમિલી, એક દાદા બેઠા છે અહીંયા ઠંડા કાંઠે મોજ લેવા માટે, ઈન નાનો છોકરો છે તમે જોઈ શકો છો. બાકી કાવો વ્યૂ આવે છે, આજનો વિડીયો બહુ મોટો થઈ ગયો, ડેલી લાઈફસ્ટાઈલ પણ આજે પહેલો વિડીયો હતો તો બહુ મોટો થઈ ગયો. તો આજનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, અને તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર, બીજા વિડીયો જોવા માટે, નેક્સ્ટ વિડીયો જોવા માટે. તો બસ આ વિડીયો અહીંયા એન્ડ થાય છે. અસલામ વાલેકુમ, દુઆમાં યાદ રાખજો, ને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી આવજો બરોબર. જય હિન્દ, જય ભારત.